हजरत अमदावादना साणंदमां लोको गंदू पाणी पीवा माटे मजबूर बन्या। नर्मदा केनालथी आवता पाणीमां गंदकी जोवा मळी। गोधावी नजीक आवेली केनाल गंदकीथी उभराई छे। साणंद अने आसपासना 40 गाममां पाणी अपाय छे। तेनाथी पाणी शुद्धिकरण प्लांट वारंवार बंद थाय छे अने गंदा पाणीने कारणे लोकोमां बीमारी फैलाती होवाना आक्षेप થઈ રહ્યા છે। नर्मदानुं शुद्ध पाणी आपवा माटे લોકોએ માંગ કરી છે। तो आ स्थिति छे आ जग्यानी। नर्मदा केनाल थी अपाता पाणी में सदंतर रीते गंदकी जोवा मळी रही छे। चोख्खुं पाणी आपवामां आवे तेवी अहींना जे स्थानिको छे ते मांग करी रह्या छे अने छेल्ला केटलाय समयथी आवुं गंदु पाणी पीवा माटे अहींना जे स्थानिको छे ते मजबूर बन्या छे। जे शुद्धिकरण प्लांट छे ते पण वारंवार बंद थई जाय छे, जेना कारणे आ गंदु पाणी पीवानुं अहींना લોકોને નોબત આવી છે। શુદ્ધ પીવાનું પાણી મળે તેવી માંગ કરાઈ છે। પાણી પૂરતું નથી મળતું, અઠવાડિયામાં કદાચ એક બે દિવસ આલે પાણી, નર્મદાનું એ પણ બે કલાક જ આપણને, એ આવું ગંદુ પાણી, તો આ રીતના તો પાણી યોગ્ય તો નથી અને જે બહુ હાનિકારક છે પાણી પીવા માટે, પણ માણસ જાય ક્યાં? પાણી નથી પૂરતું મળતું એના માટે રજૂઆત 3-4 વખત કરી ચૂક્યા છીએ, પણ એના માટે કોઈ આગળ પગલાં લેવાતા જ નથી। કેમ કે કરીશું પછી કોઈ કરતા નથી આગળ કામ। કેનાલનું બાબતો હોય છે, કેનાલમાં કચરો દર વર્ષે આટલો જ હોય છે, આગળ તમે જો આવા 3 કિલોમીટરમાં છે, દરેક ઘરનાળા ઉપર આ રીતે ગંદકી છે, ત્યાં આગળ ગ્રાઉ છે, અનેક જગ્યાએ મરેલા પશુ, રોજ બિલાડા કૂતરા એવા નાના મોટા અનેક પશુઓ અંદર છે મરેલા, અને આવું ગંદકીનું પાણી ફિલ્ટરમાં જાય છે અને ફિલ્ટર થઈને આવે છે, પરંતુ અમે તપાસ કરી તો ફિલ્ટર પ્લાન પણ ચાલુ છે નહીં સાહેબ, યોગ્ય નથી આ પાણી। આના તમે આના દાખલા લઈ શકો છો, તમે સાણંદ અંદર હોસ્પિટલમાં તમે સિવિલમાં જાઓ તો પણ બી અનેક આંકડાઓ આવે છે, એનું રીઝન માત્ર ને માત્ર પાણી છે। સ્વાસ્થ્ય માટે હાનિકારક પાણી છે, પીવાય જ નહીં પાણીનો પહેલેથી વાત। હજરા મહેસાણામાં 98 લોકોએ ધર્મ પરિવર્તન માટે મંજૂરી માંગી છે। ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન રૂલ્સ 2006 અંતર્ગત કલેક્ટર કચેરીએ ફોર્મ ભરાયા બાદ તંત્ર દ્વારા કાર્યવાહી કરી સ્થાનિક પ્રાંત અધિકારી અને સીપીને તપાસ માટે અરજી મોકલાઈ। આંગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પાયલ યાદવ। પાયલ જણાવશો શું વધુ વિગતો? જે મહેસાણા જિલ્લામાં 98 લોકોએ ધર્મ પરિવર્તન માટેની મંજૂરી જે છે માગી છે કલેક્ટરમાં, ત્યારે ધર્મ પરિવર્તન કરવા માટે કલેક્ટર કચેરીમાં ફોર્મ ભરવામાં આવ્યા હતા, ત્યારબાદ તંત્રએ જે છે તે કાર્યવાહી શરૂ કરી છે। સ્થાનિક કલેક્ટર દ્વારા જે છે તેમને પોલીસ વડાની અરજીઓ તપાસ માટે મોકલવામાં આવી છે અને સમગ્ર તપાસ કર્યા બાદ જ્યારે આ ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજન રૂલ્સ 2006 ના અંતર્ગત જે છે તે અરજીઓ કરવામાં આવી છે, ત્યારે જિલ્લા પોલીસ વડા અને સ્થાનિક જે પોલીસ સ્ટેશન છે ત્યાં આગળ અરજીઓ મોકલવામાં આવી છે અને મોટાભાગની અરજીઓ કહી શકાય કે બુદ્ધ ધર્મ અંગીકારક કરવા માટેની સામે આવી છે, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે। અમદાવાદમાં માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। વિદ્યાર્થીઓને અન્ય કેમ્પસમાં શિફ્ટ કરવા મુદ્દે રોષ જોવા મળ્યો। શાળાને બિલ્ડિંગ તોડી શાળાને ખાનપુર શિફ્ટ કરાશે, ત્યારે શાળાનો સ્ટ્રક્ચર રિપોર્ટ ખરાબ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે। નવરંગપુરાની શાળામાં જ બાળકોને ભણાવવા વાલીઓની માંગ છે। નવરંગપુરાની જાણીતી માઉન્ટ કાર્મેલ સ્કૂલ છે તે બંધ થવાની છે તેવા સમાચાર પેરેન્ટ્સને આપવામાં આવ્યા છે, વાલીઓને આપવામાં આવ્યા છે કે સ્કૂલનું કન્સ્ટ્રક્શન રિપોર્ટ જે છે એ ખૂબ ખરાબ આવ્યો છે અને સ્કૂલને રિકન્સ્ટ્રક્ટ કરવાની છે, જેના માટે આ સ્કૂલના જે વિદ્યાર્થીઓ છે તેને અલગ સ્કૂલમાં શિફ્ટિંગ કરવાના છે, જેને લઈને વાલીઓ અત્યારે સ્કૂલ ખાતે આવ્યા છે અને વાલીઓ જે અંદર રોષ જોવા મળી રહ્યો છે। વાલીઓની માંગ છે કે અહીંયા વિદ્યાર્થીઓને ભણવા આપવામાં આવે। આપણે વાલી સાથે વાત કરી છીએ, બેન શું માંગ છે? એકચ્યુઅલી જસ્ટ કાલે અમને ખબર પડી કે આ એક મીટિંગ થ્રો થાય છે, તો આજે બધા પેરેન્ટ્સ મીટિંગ માટે આવ્યા છે અને મીટિંગમાં બસ ખાલી એટલું જ કીધું છે કે પ્રેઝન્ટલી ધ સ્કૂલ ઇઝ શિફ્ટિંગ ટુ ખાનપુર એન્ડ મિર્ઝાપુર, બસ બીજું કાંઈ પેરેન્ટ્સની બધાની એ જ માંગ હતી કે પ્લીઝ અમને કંઈક કોન્ક્રીટ પ્લાન આપો યા ફીર અમને ટાઈમલાઈન આપો, ડેડલાઈન આપો કે ભાઈ 2 યર્સ કે 3 યર્સ કે 4 યર્સ કે કેટલા યર્સ થશે, પણ એ લોકોએ કંઈ જ અમને કીધું નહીં, જસ્ટ એ લોકોનો વન જ આન્સર છે કે વિલ લેટ યુ નો, વિલ લેટ યુ નો, તો એ અમને પેરેન્ટ્સને બહુ જ ખટકે છે, કારણ કે પ્રેઝન્ટલી તો છોકરાઓ બધા દે આર ઇન 6th સ્ટાન્ડર્ડ, રાઇટ, સો ઇન 4 યર્સ દે વિલ કમ ઇન 10th સ્ટાન્ડર્ડ, તો એ બોર્ડ છે, તો એ થોડું ટેન્શનવાળું હતું, તો પણ એ લોકોનો કોઈ સામે રિસ્પોન્સ એવો સારો ના લાગ્યો। ચોક્કસથી બેન, શું માંગ શું છે તમારી આ બાજુ આવી જાય? બસ અમારી એક જ માંગ છે કે ટાઈમિંગ ઇશ્યુ છે, બસ બપોરના 1:30 વાગે છોકરું સ્કૂલે જશે તો એ ગરમી એની રિસ્પોન્સિબિલિટી કોણ લેશે? આટલી ગરમી હોય છે, અમદાવાદની ગરમી બધાને ખબર છે, આપણે બી અવોઇડ કરીએ છીએ નીકળવા માટે, અને મેં તો જસ્ટ આ વર્ષે જ એડમિશન લીધું છે,
મેં એના માટે જ એડમિશન લીધું કે સ્કૂલ સારું છે, ડિસિપ્લિન સારી છે, નો વેલ બધું જ સારું છે, પણ બસ આ વખતે જે ઇશ્યુ થયો છે એ ટાઈમિંગનો ઇશ્યુ છે, અને મોર્નિંગ સ્કૂલ કરે તો સારું છે મારા માટે. ચોક્કસથી વાલીઓની માંગ છે કે આ જે સ્કૂલ છે તેની અંદર વિદ્યાર્થીઓને ભણવા આપવામાં આવે, અથવા જો સ્કૂલ બદલે છે તો એનો ટાઈમિંગ પણ મોર્નિંગ હોવો જોઈએ. સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા કહેવાયું છે કે ખાનપુરની અંદર તેમની બીજી સ્કૂલ છે તે વિદ્યાર્થીઓને અત્યારે શિફ્ટ કરવામાં આવશે, તેને લઈને વાલીઓ અને સંચાલકો સાથે રગજગ થઈ રહી છે. ખેડા સિરપકાંડમાં વધુ એકનું મોત થયું. 72 વર્ષીય સાકર સોઠા નામના વૃદ્ધનું મોત થયું છે. અમદાવાદ સિવિલમાં આ વૃદ્ધ સારવાર હેઠળ હતા. છેલ્લા 7 દિવસથી અમદાવાદ સિવિલમાં તેઓ દાખલ હતા. મુખ્ય આરોપી કિશોર સોઠાના પિતાનું જ મોત નિપજ્યું છે. કિશોર પાસેથી જ સિરપ તેના પિતાએ પણ પીધી હતી. સિવિલમાં મોડી રાત્રે સાકર સોઠાનું મોત થયું છે, જેથી હવે સિરપકાંડમાં કુલ મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. સમગ્ર મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જિગ્નેશ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, નડિયાદના સિરપકાંડ મામલે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલાં 5 અને હવે મૃત્યુઆંક 7 ઉપર પહોંચી ગયો છે. કે 72 વર્ષીય કિશોરભાઈ સોઢા, જે 72 વર્ષીય જે સાકરભાઈ સોઢા છે, તેમનું મૃત્યુ નિપજ્યું છે. અને તેમના પુત્ર કિશોરભાઈ સોઢાની દુકાનેથી જ તેમણે આ જે કહી શકાય કે આયુર્વેદિક સિરપ ખરીદી હતી અને તેનું સેવન કર્યું હતું. ત્યારબાદ તેમની સ્થિતિ ગંભીર બનતા તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા. અંદાજિત 5-6 દિવસની લાંબી સારવાર બાદ ગઈકાલે મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અને હવે તેમના મૃત્યુ બાદ હવે જે આ સિરપકાંડ હતો તેમાં મૃત્યુઆંકમાં વધારો થયો છે. તો બીજી તરફ કેટલાક દર્દીઓ જેને સારવાર આપી અને મુક્ત કરાવવામાં આવ્યા છે, તેવા દર્દીઓને પણ આંખે ઓછું દેખાવાની ફરિયાદ મળી રહી છે, જેથી તેમને અલગ અલગ હોસ્પિટલોમાં અલગ અલગ નિષ્ણાતો પાસે તેમની સારવાર કરાવવામાં આવી રહી છે. સાથે જ આ કેસના બંને મુખ્ય આરોપીની જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, તેમના 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. અને સાથે જ આ આખા કેસમાં તાર મુંબઈ સુધી જોડાયા છે, કારણ કે અગાઉ રાજકોટ પોલીસે જે કરોડો રૂપિયાની જે કપ સિરપ, જે આયુર્વેદિક સિરપ પકડી હતી, તે આયુર્વેદિક સિરપ આ કેસના મુખ્ય આરોપીએ ફેક્ટરી રાખી અને અન્ય રાજ્યમાં બનાવી હોવાની પણ તપાસ દરમિયાન વિગતો ખુલી હતી. એટલે કે હવે ન માત્ર કોઈ એક જગ્યાએથી નડિયાદપુરથી, પરંતુ રાજ્યભરમાં જે આયુર્વેદિક સિરપોનો ગેરકાયદેસર વેપલો ચાલતો હતો તેને રોકવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા રાજ્યભરમાં દરોડા પાડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ જેટલા પણ હજી ગંભીર રીતે જે લોકો સારવાર લઈ રહ્યા છે તેમનું સારવાર ઉપર પણ પોલીસ 24/7 નજર રાખી રહી છે. ડોક્ટરો સાથે સતત સંપર્કમાં છે, જેથી કરી અને મૃત્યુ આંક વધે નહીં અને જો કોઈનું સ્થિતિ વધુ ખરાબ થાય તો તાત્કાલિક તેને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો વધુ એક વ્યક્તિનું નકલી સિરપકાંડ મામલામાં મોત થયું છે. છેલ્લા 7 દિવસથી તે વ્યક્તિ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ તરફ સુરતમાં રોગચાળાએ વધુ એક બાળકનો ભોગ લીધો છે. તાવને લીધે 1 માસના બાળકનું મોત થયું છે. પાંડેસરામાં બાળક 2 દિવસથી બીમાર હતું. સિવિલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. મૃતક બાળકનો પરિવાર મૂળ બિહારનો છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી, બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે બાળકને ખસેડાયું હતું. બાળક મૂળ બિહારના પરિવારનું બાળક છે. હાલ પાંડેસરા વિસ્તારમાં તે રહેતા હતા પરિવારજન. પરિવારજનમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. રોગચાળાના કારણે વધુ એક બાળકનું સુરતમાં મોત થયું છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ બાળકનું મોત થયું. રોગચાળો સુરતમાં સતત વધી રહ્યો છે. તેવામાં આજ રોગચાળાએ એક બાળકનો પણ ભોગ લઈ લીધો. 1 મહિનાનું બાળક તાવના કારણે આ બાળકનું મોત નિપજ્યું છે. મૂળ બિહારના પરિવાર જે પાંડેસરા ખાતે રહેતા હતા તેમનું બાળક 2 દિવસથી બીમાર હતું. સારવાર માટે લઈ જવામાં આવ્યું, જોકે સિવિલમાં સારવાર દરમિયાન બાળકનું મોત થયું છે. સુરતમાં ધોરણ 12માં ભણતા વિદ્યાર્થીએ આપઘાત કર્યો છે. વેસુ સ્થિત નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતો હતો વિદ્યાર્થી. બિલ્ડિંગ પરથી પડતું મૂકી તેણે આપઘાત કર્યો છે. પરિવાર ઊંઘી રહ્યું હતું તે સમયે આ આપઘાતનો બનાવ બન્યો. સિક્યુરિટી ગાર્ડે પરિવારને આ આત્મહત્યાની જાણકારી આપી. મૃતક ખુશાલની આંખનું દાન કરવામાં આવ્યું છે. વેસુ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વેસુ પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ તસવીર એ વિદ્યાર્થીની 12મા ધોરણમાં
અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી કોઈ કારણસર બિલ્ડિંગ પરથી પડતું મૂકી તેણે મોતને વહાલું કર્યું છે। मेरे छोटे भाई के लड़के की डेथ हो गई है तो उसका आई डोनेशन हमने किया है, करना चाहिए किसी दो आदमी को, अगर उसका कुछ फल मिलता है तो अच्छी बात है। कितने साल का है, कैसे डेथ हुई? 17 साल का है। कैसे डेथ हुई? गिर गया था।